અમારી જગ્યાને આ રીતે જોવું ખૂબ જ દુઃખદાયક છે. તે પહેલાં કેટલું સુંદર હતું, હવે કાવેરીને આ રીતે જોવું ખૂબ જ દુઃખદ છે. એક સમય હતો જ્યારે વરસાદ આવતો, પાક ઉગતો અને લોકો ખાઈ શકતા હતા, પણ હવે પાક નથી એટલે લોકોને મજૂરી કરીને ખાવું પડે છે. જ્યારે કાવેરીમાં બહુ પાણી હતું ત્યારે અમે 3 પાક લેતા, ધીરે ધીરે 2 થયા અને હવે 1 માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. લગભગ 20 વર્ષ પછી કાવેરીમાં બિલકુલ પાણી નહીં રહે, તે સંપૂર્ણ સુકાઈ જશે, બધા માટે પીવાનું પાણી પણ નહીં રહે. બેંગલુરુ, વન્સ કોલ્ડ ધ સિટી ઓફ લેક્સ, ઇઝ એક્સપેક્ટેડ ટુ બીકમ ધ નેક્સ્ટ સિટી ટુ રન ડ્રાય. Tamil Nadu and its capital city are struggling to meet the water demand of its citizens. The Indian farmer, they say, is born in debt, lives in debt and dies in debt. A harsh truth closer home in Karnataka, which is at the brink of a crisis in one of the most fertile regions of the state, the Kaveri belt. Bharatni nadiyo gambhir halat ma che. Sarerash Bharat ma badhi nadiyo dar varshe ashre 8% jetli ghati rahi che. 16 વર્ષમાં મોટાભાગની નદીઓ ખતમ થઈ જશે, 8% ઘટાડો. વર્ષમાં લગભગ 7 મહિના કાવેરી સમુદ્ર સુધી પહોંચી જ નથી શકતી, તે અહીં ક્યાંક સુકાઈ જાય છે. આજે તે 40 વર્ષ પહેલાંની તુલનાએ 46% જેટલી ઓછી છે. તમારા બાળકો અથવા તેમના બાળકો કાવેરી શું છે તે ક્યારેય નહીં જાણી શકે. જ્યારે અમે નદી અભિયાનની ચળવળ શરૂ કરી ત્યારે અમે દેશભરમાં 50,000થી વધુ કલા સ્પર્ધાઓ યોજી હતી, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આપણા બાળકો સભાન બને. તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પણ ઘણા બાળકોએ કથ્થાઈ રંગની રેતી દોરી. તેઓએ વિચાર્યું કે આ જ નદી છે, કારણ કે તેમણે માત્ર આવી જ નદીઓ જોઈ છે. સૌથી મોટી ચિંતા પાણીની નથી, પણ સૌથી મોટી ચિંતા માટીની છે, કારણ કે પૂરતું ઓર્ગેનિક તત્વ તેમાં નથી એટલે તે પાણી નથી પકડી શકતું. ભારતમાં 160 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીન છે, જેમાંની 104 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીન આપત્તિમાં છે. જમીનની તકલીફ, આનો અર્થ એ છે કે આ દેશને આગામી 15-25 વર્ષમાં ઉગાડવામાં આવતા ખોરાક વિશે ગંભીર સમસ્યાઓ થવાની છે. 1.3 અબજ લોકો સાથે જો તમે તમારો ખોરાક ઉગાડી ન શકો તો તે ખૂબ મોટી દુર્ઘટના છે. 96% નદીઓ માત્ર વરસાદના પાણીથી જ વહે છે. જો તમારી પાસે વનસ્પતિ હશે તો વરસાદનું પાણી પકડી રાખવાની ક્ષમતામાં વધારો થશે. ક્યાં તો વરસાદી પાણી, જે વર્ષમાં આશરે 40-45 દિવસ આવે છે, તે બધું પછીના 50 દિવસમાં વહી જાય છે. એકમાત્ર રસ્તો જેથી તમે તેને ધીમે પાડી શકો છો તે છે વનસ્પતિ દ્વારા, બીજી કોઈ રીત નથી. વનસ્પતિનું આવરણ વધારવું એ શક્ય નથી જે પ્રમાણે વસ્તીનું દબાણ આપણે ત્યાં છે. એકમાત્ર રસ્તો એ છે કે આપણે તેઓને એગ્રોફોરેસ્ટ્રીમાં સ્થળાંતર કરીએ. અમે તામિલનાડુમાં 69,670થી વધુ ખેડૂતોને રૂપાંતરિત કર્યા છે. 8-10 વર્ષના ગાળામાં તેમની આવકમાં 5-10 ગણો વધારો થયો છે. હમણાં તામિલનાડુ અને કર્ણાટકમાં અમે કાવેરી કોલિંગ તરીકે ઓળખાતી એક ચળવળ શરૂ કરી છે. અમારામાંથી 25 લોકો કાવેરી સાથે તામિલનાડુમાં તલકાવેરીથી તિરુવાવર સુધી મોટરસાઇકલ ચલાવશે. અને માત્ર જાગૃતિ કેળવવા નહીં, અમે બંને સરકાર સાથે વાત કરી રહ્યા છે ખેડૂતોને ટેકો આપવા, નિયમિત પાકમાંથી એગ્રોફોરેસ્ટ્રી તરફ જવા માટે. એ પરિવર્તન માટે ફક્ત 3-4 વર્ષની આર્થિક સહાયતા જોઈએ, તે પછી તેમને આધારની જરૂર નથી. આ 4 વર્ષ જો તમે તેમને ટેકો આપશો તો તેઓ એગ્રોફોરેસ્ટ્રીમાં સ્થળાંતર કરી શકશે. એકવાર આર્થિક ફાયદો થયા પછી આર્થિક સહાયતાની જરૂર પણ નહીં પડે. કાવેરી તટ પ્રદેશ લગભગ 83,000 ચોરસ કિલોમીટર જેટલો છે. અમે કાવેરી તટ પ્રદેશના 1/3 ભાગને એગ્રોફોરેસ્ટ્રીમાં બદલવા માગીએ છીએ. જો તમે આમ કરો તો નદીના પાણીમાં જે ઘટાડો થયો છે તેમાંથી 46% પાછો આવશે, નદી ફરી એકવાર વહેશે, ખેડૂતો સમૃદ્ધ અને આર્થિક રીતે સ્વતંત્ર થશે. જ્યારે હું યુએનમાં બોલતો હતો ત્યારે મેં કહ્યું, હું અર્થવ્યવસ્થા અને ઇકોલોજીને એક સાથે લાવવા ઈચ્છું છું, ફક્ત ત્યારે જ આપણે કંઈક મહત્ત્વનું ઉત્પાદિત કરીશું. ઇકોલોજી લોકોની આર્થિક સુખાકારીની વિરુદ્ધ નથી, અર્થશાસ્ત્ર અને ઇકોલોજીને સાથે ચલાવવું જ પડશે. આપણા અર્થશાસ્ત્રને કેવી રીતે ઇકોલોજી સુગ્રાહી કરવું તે મહત્વપૂર્ણ બાબત છે. આ પ્રોજેક્ટને કાવેરી કોલિંગ કહેવામાં આવે છે, કારણ કે એ બોલાવે છે. શું તમે સાંભળી શકો છો? એ પ્રશ્ન છે. હેલો, તમે સાંભળી શકો છો? કાવેરી બોલાવે છે.